नमस्ते बाळको, सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गोपजीभाई सुतरिया प्राइमरी स्कूल वती हूँ मयूरी दवे आप सौनु ऑनलाइन शिक्षण नी अंदर हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आप गणित नी अंदर प्रकरण नंबर 11 घड़िया अने भागाकार नो भाग 1 शुरू करवा जई रह्या छीए। तो चलो पाठ्यपुस्तक काढो तो जोईए। बाळको चलो हवे आजे आपणे पाठ्यपुस्तक नी अंदर नव प्रकरण नंबर 11 घड़िया अने भागाकार शीखवानुं छे। तो चलो पाठ्यपुस्तकमां पाना नंबर 120 ऊपर आ प्रकरण जे छे एनी शुरुआत करीए। बाळको, आपणे ત્રીજા ધોરણની અંદર ભાગાકાર શીખ્યા હતા, બરાબર? એક અંકના બે અંકના ભાગાકાર આપણે ત્રીજા ધોરણની અંદર શીખી ગયા છીએ। હવે આજે ચોથા ધોરણમાં આપણે થોડુંક આગળ વધીએ। શ્યામનો બગીચો। શ્યામે પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા। તેણે આ રોપાને 3 ક્યારીઓમાં રોપ્યા, તેનો બગીચો આવો દેખાય છે। જો સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા એણે વાવ્યા, બરાબર? અહીંયા તમે જોઈ શકશો કે સૂરજમુખી છે, એ ગુલાબ છે અને અહીંયા ગલગોટા છે। જો મેં એવી રીતે આ 18 રોપા ક્યારીઓમાં વાવ્યા છે, પહેલાં અહીંયા 18 સૂરજમુખી, પછી ગુલાબના 18 રોપા વાવેલા છે અને પછી ગલગોટાના આવી રીતે રોપા વાવેલા છે। બધા 18 ફૂલ છે, પણ એને 3 રીતે એવી રીતે અલગ અલગ રીતે રોપેલા છે। દરેક ફૂલોની ક્યારીની ગોઠવણી અલગ અલગ છે। જુઓ ગુલાબને કેવી રીતે વાવ્યા છે, તો અહીંયા તમે જોઈ શકશો કે એક હરોળમાં 3, એવી કેટલી હરોળ છે આડી? 1, 2, 3, 4, 5 અને 6, 6 હરોળના થઈને 3, એટલે 6 તેરીને 18, 18 ગુલાબના છોડ થઈ ગયા। સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય? તો જો સૂરજમુખીને એણે કેવી રીતે ગોઠવેલા છે, તો કે એક જ હરોળની અંદર એણે એક જ લાઈનમાં કર્યા છે, એટલે કે 18 એકા 18, એટલે આપણે લખીએ કે સૂરજમુખીમાં 18 એકા 18, એટલે કે તે જગ્યાએ એક હારમાં 18 રોપા છે। અને અહીંયા એણે કેવી રીતે કર્યા છે, તો કે એ બે હાર કરી છે આડી, અને એક હરોળની અંદર કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 9 × 2 = 18, એટલે 18, એટલે અહીંયા લખીએ કે 9 × 2, એટલે કે તે જગ્યાએ બે હારમાં 9 રોપા છે, તેમ કહેવાય। હવે તમે પણ તમારો બગીચો બનાવી શકો છો। એવો બગીચો દોરો કે જેમાં ફૂલોમાં ક્યારીમાં કુલ 48 રોપા હોય, દરેક હારમાં રોપાની સંખ્યા એક સરખી હોવી જોઈએ। તો આ એક પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો। રોપાની જગ્યાએ તમે કોઈ વસ્તુ લઈને પણ આ પ્રવૃત્તિ જાતે કરી શકો છો, કે સમાન રીતે કેવી રીતે કેટલી હરોળની અંદર એ વસ્તુને વેચી શકો છો। ચાલો હવે પાના નંબર 121 ઉપર જોઈએ। અભરાઈમાં બરણીઓ। ભીમાએ 30 નાની નાની મોટી બરણી માટે અભરાઈ બનાવી। આ એક લાંબી છાજલી હતી, તેમાં બે પંક્તિઓ છે, દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં બરણી રાખેલ છે। અહીંયા તમે જોઈ શકશો કે બે હાર કરેલી છે, બંને હારમાં એક સરખી બરણી રોકેલી છે, કુલ 30 બરણી છે, એના બે હારમાં રોકેલી છે। તો જોઈએ કેટલી બરણી છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 બરણી છે, એટલે બંનેના થઈને 15, 15, 15, 2, 30 બરણી છે। એક છાજલી દોરો, તેમાં દર્શાવો કે દરેક હારમાં નાની મોટી કેટલી બરણી ગોઠવી શકો છો, તે જગ્યાએ કુલ કેટલી હાર છે। આવી રીતે એક છાજલી દોરી અને તમારે નાની મોટી તમે 10, 10 ની 3 લાઈનમાં પણ ગોઠવી શકો છો, પછી 6, 6 ની આપણે 5 લાઈનમાં પણ ગોઠવીએ, તો 6, 5 અને 30 બરણીઓ ગોઠવી શકાય છે। શું તમારા મિત્રએ કોઈ અલગ રીતે છાજલી દોરેલ છે, તો તમે આ પ્રવૃત્તિ કરી શકો છો। હવે છે સરળ રીતો। અહીંયા બંટી એમ કહે છે કે મને 7નો ઘડિયો નથી આવડતો, તો ગુડ્ડુ જે છે એ કહે છે કે મને 5 સુધીના ઘડિયા આવે છે, પરંતુ એક સરળ રીત પણ છે કે હું 7નો ઘડિયો અને 5ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું છું।
તો જુઓ, ઈ આ જે ગુડ્ડુ છે ને, એને સરળ રીત કહે છે કે પાંચનો ઘડિયો અને બેનો ઘડિયો, આ બંનેનો ઉપયોગ કરી એ સાતનો ઘડિયો બનાવે છે. એટલે પાંચ ને બે કેટલા થાય? સાત. બરાબર. આપણે ત્રણ અને ચાર, ત્રણ વત્તા ચાર બરાબર પણ સાત થાય, એટલે આપણે ત્રણનો ઘડિયો અને ચારનો ઘડિયોના આધારે પણ સાતનો ઘડિયો લઈ શકીએ. છ વત્તા એક બરાબર પણ સાત થાય, એટલે કે આપણે છનો ઘડિયો અને એકના ઘડિયાની સાથે પણ સાતનો ઘડિયો બનાવી શકીએ છીએ. જે બે સંખ્યાનો સરવાળો સાત થતો હોય એની મદદથી આપણે સાતનો ઘડિયો જે છે એ બનાવી શકીએ છીએ. પણ એની માટે આપણે જે સંખ્યાનો સરવાળો લીધો હોય એ ઘડિયા આપણને આવડવા જોઈએ. ચાલો, ગુડ્ડુએ કેવી રીતે બનાવ્યો છે એ પાના નંબર 122માં આપેલો છે, જે આપણે જોઈએ. અહીંયા બેનો ઘડિયો આપ્યો છે. બે એકા બે, બે દુ ચાર, બે તેરી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છક બાર, બે સત્તા ચૌદ, બે અઠા સોળ, બે નવ આઠા બે દાણ વીસ. અને પાંચનો ઘડિયો આપ્યો છે. પાંચ દુ દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ, પચો પચો પચીસ, પાંચ છક ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ, પાંચ નવ પિસ્તાળીસ ને પાંચ દાણ પચાસ. હવે એના આધારે એને સાતનો ઘડિયો કર્યો છે. જુઓ, મેં કેવી રીતે પીળાખાનાની સંખ્યા બે સંખ્યાનો સરવાળો કરી સાતનો ઘડિયો મેળવ્યો. તો જો કેવી રીતે બનાવ્યો છે, તો કે આ જે જવાબ આવ્યો છે, બે એકા બે અને પાંચ એકા પાંચ, એટલે બે ને પાંચ થયા સાત. પછી ચાર અને દસનો સરવાળો કર્યો જે ચૌદ થાય છે. છ અને પંદરનો સરવાળો કરીએ એટલે પંદર. ત્રણ દુ છ અને ત્રણ પંચા પંદર, એટલે પંદર અને છનો સરવાળો થશે એકવીસ. આઠમાં વીસ નાખીએ તો અઠ્યાવીસ. દસ અને પચીસ એટલે પાંત્રીસ. બાર અને ત્રીસ એટલે બેતાલીસ. ચૌદ અને પાંત્રીસ, એટલે જે ગુણાકારનો જે જવાબ આવ્યો છે બંનેનો, એનો સરવાળો કરી અને સાતના ઘડિયાનો જવાબ એણે મેળવેલો છે. ચૌદમાં પાંત્રીસ ઉમેર્યો તો ઓગણપચાસ, સોળમાં ચાલીસ ઉમેર્યો તો છપ્પન, અઢારમાં પિસ્તાલીસ ઉમેર્યો તો ત્રેસઠ, વીસમાં પચાસ ઉમેર્યો તો સિત્તેર. તો જુઓ, થઈ ગયો સાત એકા સાત, સાત દુ ચૌદ, સાત તેરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પંચા પાંત્રીસ, સાત છક બેતાલીસ, સત્યો સત્યો ઓગણપચાસ, સાત અઠ્ઠું છપ્પન, સાત નવ ત્રેસઠ ને સાત દાણ સિત્તેર. આવી રીતે એણે બે ઘડિયાના ઉપયોગથી ત્રીજો ઘડિયો બનાવેલો છે. તો તમે પણ મોટા એવા ઘડિયા હોય, અઢારનો ઘડિયો છે જે તમને નથી આવડતો, બરાબર, તો તમે શું કરી શકો? તો કે દસ વત્તા આઠ, એટલે કે દસનો ઘડિયો અને આઠના ઘડિયાની મદદથી તમે અઢારનો ઘડિયો બનાવી શકો છો. આહા, તો સરળ છે. હું પણ આ રીતે સાતનો ઘડિયો ચાર અને ત્રણના ઘડિયાના ઉપયોગથી બનાવી શકું છું. તો બાળકો, તમે પણ ચાર અને ત્રણના ઘડિયાની મદદથી સાતનો ઘડિયો બનાવો છો અને સરસ રીતે એ પદ્ધતિ તમે જે ઉપયોગ કરી હોય એનો ફોટો પાડી અને મને મોકલજો. હવે છે, બંટીએ ચારનો અને ત્રણનો ઘડિયો બનાવી અહીંયા એણે કરી છે. બાળકો, તમારે પણ અહીંયા જ ચારનો અને ત્રણના ઘડિયાનો બનાવી અને સાતનો ઘડિયો બનાવવાનો છે. આમાં જ તમારે હોમવર્ક કરી અને ફોટો પાડી મને મોકલવાનો રહેશે. ચાલો, હવે પાના નંબર 123 ઉપર જોઈએ. કેટલી બિલાડીઓ? ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી. જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા. તેણે 28 પગ ગણ્યા તો ખોખામાં કેટલી બિલાડીઓ હશે? જો બિલાડીના 28 પગ એને આ ખોખામાં દેખાણા. 8 પગ એટલે બે બિલાડીઓ, તો 12 પગ એટલે કેટલી બિલાડીઓ? બરાબર, આપણને ખબર છે કે એક બિલાડી હોય એને કેટલા પગ છે? 4 પગ હોય, તો અહીંયા 8 પગે બે બિલાડીઓ છે. તો 12 પગ એટલે, તો આપણે ચારનો ઘડિયો બોલીએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય. ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તેરી 12, પછી ચોકે ચોકે 16, ચાર પંચા 20, ચાર છ 24, ચાર સત્તા 28, ચાર અઠા તો 32 થઈ જાય. હવે આપણી પાસે તો 28 પગ છે, તો કેટલી બિલાડીઓ હોઈ શકે? તો કે 7 બિલાડીઓ હોઈ શકે. તો આપણે લખીએ કે 28 પગ એટલે 7 બિલાડી. બરાબર, આપણને ખબર છે કે એક બિલાડીને 4 પગ, તો 7 બિલાડીને 28 પગ થાય. હવે મીનાએ તેની મરઘીના બચ્ચાને પટારામાં મૂક્યા.
તેણે 28 પગ ગણ્યા, તેમાં મરઘીના કેટલા બચ્ચા છે? હવે આપણે ગણતરી કરી. હવે એક મરઘી ને બે પગ હોય તો કેટલી મરઘીના 28 પગ થાય? તો આપણે 28 ભાંગ્યા 2 કરીશું, એના આધારે આપણને જવાબ મળે. અથવા તો આપણે એક બાજુ બંનેના બે સરખા ભાગમાં વહેંચતા જઈએ તો પણ આપણને જવાબ મળે. પરંતુ આપણે ત્રીજા ધોરણની અંદર આવા દાખલા શીખી ગયા છીએ, તો ચાલો થોડુંક પુનરાવર્તન પણ થઈ જશે. હવે આપણે 28 ભાંગ્યા 2 કરીએ. 2 કા 2, 2 માંથી 2 જશે તો 0, ઉપરથી ઉતાર્યો 8. હવે 2 નો ઘડિયો બોલશું, 8 આવે ત્યાં સુધી. 2 કા 2, 2 2 4, 2 3 6, 2 ચોક 8, એટલે જવાબ શું આવ્યો? 14. એટલે કે 14 જે મરઘીઓ જે છે એના 28 પગ થાય. 14 મરઘીના 28 પગ થાય. તમારે પણ આ બધી જ ગણતરી રફનોટમાં મારી સાથે કરવાની છે, કેમ કે પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી નથી ગણતરી માટેની, એટલે તમારે રફનોટમાં સાથે સાથે કરતા જજો, જેથી કરીને તમારે પણ મહાવરો થતો જાય. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે કે લીલા 21 દિવસ સુધી શાળાએ ગઈ ન હતી, તો તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ? જો બાળકો, અહીંયા આપણને અઠવાડિયું આપેલી છે અને લીલા જે છે ને 21 દિવસ સુધી શાળાએ નથી ગઈ, તો આપણે સૌથી પહેલા શું કરવું પડે? તો કે અઠવાડિયાના દિવસો જોવા પડે કે અઠવાડિયામાં કેટલા દિવસો હોય, એના આધારે આપણે ગણતરી કરીએ. હવે એક અઠવાડિયાના દિવસોની સંખ્યા કેટલી છે કહો તો જોઈ. એક અઠવાડિયાના દિવસોની સંખ્યા છે 7. હવે એ 21 દિવસ સુધી શાળાએ નથી ગઈ, બરાબર? તો આપણે શું કરશું? તો કે 21 દિવસ ભાંગ્યા 7 દિવસ કરીએ. 21 ભાંગ્યા 7, 7 નો ઘડિયો બોલીએ, 21 આવે ત્યાં સુધી, એટલે આપણને કેટલા અઠવાડિયા નથી ગઈ એ મળી જશે. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21. 21 માંથી 21 જશે તો રહેશે 0. આ બંને વચ્ચે બાદબાકીનો સંબંધ છે, બરાબર? એટલે આપણે એની બાદબાકી કરવી પડે. હવે આ જે 3 આવ્યા એ અઠવાડિયા મળી ગયા, એટલે આપણે કહી શકીએ કે લીલા જે છે ને 3 અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ. હવે તમે તમારા કેલેન્ડરમાં પણ ગણતરી કરી જોયો કે 3 અઠવાડિયા બરાબર 21 દિવસ થાય છે કે નહીં. તો ચાલો બાળકો, આજે મેં તમને 2 અંકનો સરવાળો કરી અને ત્રીજો ઘડિયો બનાવતા શીખવાડ્યો અને સાદી થોડા કોયડા ઉકેલના દાખલા જે કરાવ્યા છે એ તમારે મહાવરામાં કરવાના છે. આજના તાસમાં બસ આટલું જ. ફરી મળીશું ભાગ 2 માં. ત્યાં સુધી આવજો.